નમસ્તે મિત્રો, આઈ લિંક લાઈવ વિડિયો સેશનમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. જેવી રીતના તમે જાણો છો કે આપણે વખતો વખત આર્થ્રોથર્મિયા ટ્રીટમેન્ટને રિઝલ્ટ વિશેની વાત કરતા હોઈએ છીએ કે કોઈ પણ પ્રકારના દુખાવા જેને ઓપરેશન નથી કરાવવું અને અહીંયા આવો તો તમને ઓપરેશન વગર પણ આપણે ઘણું સારું રિઝલ્ટ આપીએ છીએ. જે આપણે આર્થ્રોથર્મિયા ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ કે બહુ જ ફાસ્ટ, જેને કહેવાય કે ફાસ્ટ રિઝલ્ટ આપનારી ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે, ઇકોનોમિકલ ટ્રીટમેન્ટ છે, એના એક ફરી એક કેસની આપણે વાત કરવાના છીએ. આજે આપણી સાથે પેશન્ટ છે ભગવાનભાઈ, અને એમ અહીંયા આવ્યા ત્યારે પગનો દુખાવો લઈને આવ્યા હતા, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જેને કહીએ છીએ. આવ્યા ત્યારે તો એમની કન્ડિશન એવી હતી કે ઊભા રહેવાનું કીધું હોય તો 5-10 મિનિટ જ કમ્ફર્ટ રહે, એનાથી વધારે ઊભા ના રહી શકે. એ જ રીતે ચાલવાનું તમે કીધું હોય તો 100 સ્ટેપ સુધી જ માન કમ્ફર્ટેબલી ચાલ્યા કરે. એ જ રીતે ઊંઘમાં રાત્રે પણ એમને દુખ્યા કરે. વધારે હું નહીં કહું, આપણે એમની જોડેથી જ જાણીશું કે ભગવાનભાઈ આવ્યા ત્યારે એમની શું તકલીફ હતી અને અત્યારે એમને શું કેવું ચેન્જીસ છે એ એમના શબ્દોમાં જ જણાવશે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જનરલી આપણે કહેતા હોઈએ છીએ કે ટીક્યા સજેસ્ટ કરેલું હોય છે અને જેને સાંધો નથી બદલાવો તે અહીંયા આવતા હોય છે. ભગવાનભાઈ કે જેમની ઉંમર 61 વર્ષની છે, ભગવાનભાઈ તમે દર્શકોને જણાવો કે આવે ત્યારે પહેલા તો તમારી શું કન્ડિશન હતી અને પછી અત્યારે શું છે. પહેલા તો મને ઘરથી બિલકુલ ચલાતો જ નહોતો, એકદમ આમ થોડું ચાલો હમી જતો, પણ અત્યારે એકદમ સરસ લાગે છે. લગભગ 4 સિટીની અંદર મને સારામાં સારું થઈ ગયું છે. આગળ આવ્યા ત્યારે તમને કેટલા સમયથી તમે તકલીફ લઈને અહીંયા આવ્યા હતા? તકલીફ તો ભલે લગભગ 1.5-2 વર્ષથી તકલીફ પૂરેપૂરી હતી, ચાલી નતું શકાતું. અચ્છા, અહીંયા આવવાનું સજેશન તમને કોણે આપ્યું? પેપરમાંથી કટિંગ લઈ અને અહીંયા વેપાર બાબત થ્રુ મને મળી દઉં. ઓકે, આપણે તમને જે ટ્રીટમેન્ટ કરી તો ઘણા પેશન્ટને એવું છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે, આર્થ્રોથર્મિયા નવું નામ છે, શું કરશે મને આ ટ્રીટમેન્ટમાં, મને કંઈક થઈ જશે તો, એટલે ટાઈપ ઓફ કંઈ ડરવા લાયક છે આ ટ્રીટમેન્ટમાં? અહીંયા કશું પણ ડરવા લાયક છે રે. ઓકે, અત્યારે તમે જે કહો છો કે આયા ત્યારે તમારે ઊભા રહેવા માને, તો અત્યારે કેવી રીતનું છે, કેટલો ટાઈમ ઊભા રહી શકો છો? એકદમ સરસ લાગે છે. અહીંયા જે ભારત ચાલુ કરી ટ્રીટમેન્ટ તે પછી મને એકદમ સરસ લાગે છે. ઓકે, તમે અમે તમને જનરલી એવું હોય છે કે આયુર્વેદ જોડે આવે એટલે મુઠ્ઠીઓ ભરીને દવા આપે, એને ઉકાળાઓ આપે, એને તેલ માલિશ કરે, અને અમે તમને બહુ જ બધી દવાઓ કે એવું કશું આપ્યું છે? કશું જ નહીં. ઓકે, કોઈ પણ જતું કશું જ નહીં, કોઈ માલિશ નહીં, કશું જ નહીં. સારું. જે જનરલી જે હતું કે તમે બહાર જાઓ ત્યારે પણ જનરલી દુખાવાળા પેશન્ટોને એવી તકલીફ હોય કે ભાઈ ક્યાંય બહાર ગયા હોય ને ઊભા રહેવાનું થાય, કોઈ પ્રસંગમાં ગયા હોય કે કોઈ બી બહાર ગયા હોય, જનરલી ઘરમાં તો સાચવી લેતા હોય છે પણ બહાર જાય ત્યારે જે તકલીફ પડતી હોય છે, તો એમાં તમે વચ્ચે કદાચ મને ખબર છે ત્યાં સુધી સેશનમાં ક્યાંક તમારે બહાર જવાનું પણ થયું હતું ને, તો તમને ત્યારે કેવું કમ્ફર્ટ રહ્યું? બિલકુલ એકદમ સરસ. અહીંયા આવ્યા પછી તો મને ખરેખર સરસ થઈ ગયું, એકદમ સરસ થઈ ગયું. પહેલા તમે કેટલું ચાલી શકતા હતા? પહેલા બિલકુલ ચલાતો જ નહોતો એમ કહો તો વિચારે. ઓકે, હવે દોડવાનું કહો? હા, દોડી શકાય. ઓકે, એટલું સરસ થઈ ગયું. ઓકે, સારું. તો જે રીતે આપણે જોયું ભગવાનભાઈએ એમનો જે એક્સપિરિયન્સ શેર કર્યો. અચ્છા, બીજું એક જે છે કે કોવિડ પછીના એરામાં લોકોને એક પણ બીક હોય છે કે ભાઈ મને દવાખાનામાં પ્રોપર કેર લેવાશે કે નહીં, દવાખાનામાં હાઇજીન સચવાશે કે નહીં, તો એ વિશે પણ એક કહી દો કે ક્લિનિકનો એન્વાયરમેન્ટ તમને કેવું લાગ્યું? એનો સ્ટાફ બી સરસ છે, ડોક્ટર સાહેબ બી સરસ છે, દવાખાનું બિલકુલ એકદમ સરસ છે, કોઈ પણ જાતિ કોઈ ગંદકી નથી, કંઈ જ નથી. ઓકે, થેન્ક યુ. તો જે રીતે તમે જોયું કે આ પેશન્ટ જે આપણી જોડે આવ્યા અને એમનો એક્સપિરિયન્સ આપણે એટલા માટે જ લાઈવ કરતા હોઈએ છીએ કે તમને પણ આ ટ્રીટમેન્ટનો જેટલો લાભ મળી શકે એ પ્રમાણે, આ જ રીતે આપણે ફરી કોઈ લાઈવ સેશન સાથે વખતો વખત મળતા રહીશું. થેન્ક યુ. થેન્ક યુ મેડમ.